એક વ્યક્તિ કેટલો આગળ વધે છે પોતાના જીવનમાં ભૌતિક રીતે આધ્યાત્મિક રીતે કે પછી કોઈપણ ક્ષેત્રમાં મુખ્યત્વે તેનો આધાર તે કેટલી ઉર્જાથી તડાફડી કરી શકે છે તેના પર છે હા એવા ઘણા લોકો છે જે ખૂબ ઉર્જા ધરાવે છે પરંતુ તેમની અંદર બુદ્ધિમત્તા કે પછી જરૂરી સિસ્ટમ નથી કે જે આ ઉર્જાને એક વ્યક્તિગત શક્તિમાં રૂપાંતરિત કરી શકે શક્તિ એ બીજા કોઈ વિષય નથી શક્તિ એ તમારા વિશે છે તમે કેટલી સંભવિત શક્તિ ધરાવો છો તે આધાર રાખે છે તમારા જીવનની તીવ્રતા અને ગહેરાઈ ઉપર અને તમે કેટલા અસરકારક બનશો તમારા જીવનમાં આપણે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરવાનું પસંદ કરીએ જો શક્તિ લાવવી હોય તો તમારે ઊર્જાનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો પડશે ઊર્જાને જરૂરી વિવેકપૂર્ણતા સાથે તથા જરૂરી સાધનો દ્વારા શક્તિના રૂપમાં એકત્રિત કરી શકાય છે અન્યથા અનંત વિચારો અનંત પ્રતિક્રિયાઓ તથા અંતહીન ચિંતાઓને કારણે ઉર્જાનો વ્યય થઈ શકે છે હું ઈચ્છું છું કે તમે રોજિંદા જીવનનું અવલોકન કરો એક સરળ વાત મને કહો કે તમે રોજે કેટલા શબ્દો ઉચ્ચારો છો તમે ગણતા નથી તમારે ગણવું જોઈએ ગણવું જોઈએ આવતીકાલે એક અંદાજ લગાવો સવારથી રાત સુધી તમે કેટલા શબ્દો ઉચ્ચાર્યા પરમ દિવસે તેમાં પચાસ ટકા ઘટાડો કરી દો અને તે જ વાતો કરો તમારે લોકો સાથે વાતચીત બંધ નથી કરવાની તમે હજી વાતો કરો પણ પચાસ ટકા શબ્દો દ્વારા તમારું ભાષા કૌશલ્ય નિશંકપણે વધશે અને તમે જોશો કે તમારી વ્યક્તિગત શક્તિમાં તમે ઘણો વધારો કરશો જુઓ વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે અત્યારે અહીં તમે આરામની સ્થિતિમાં જ્યારે બેઠા છો ત્યારે તમારી ઓછામાં ઓછી વીસ ટકા ઉર્જાનો વપરાશ તમારા જ દિમાગ દ્વારા થાય છે જો આ પ્રમાણ તમે નીચે લઈ આવો કે તમારું મગજ બિનજરૂરી રીતે આમ તેમ દોડ્યા ન કરે તમે જાણો છો પાગલની જેમ કુદાકૂદ કાયમ કરતું રહે છે જો તે સ્થિર રહેતા શીખી શકે અને જે જરૂરી હોય તે જ કરે તો વિપુલ માત્રામાં વ્યક્તિગત શક્તિનો વધારો થશે તમે તમારા મગજ સાથે આવું નહીં કરી શકો તમે તેને રોકવાનો પ્રયત્ન કરશો તો તે હજુ દોડશે કંઈ નહીં તો તમારા શરીર સાથે કરો તમારા શબ્દો અને શારીરિક ગતિવિધિ પચાસ ટકાનો તેમાં ઘટાડો કરી દો તમે જ્યાં પણ જોવા માગતા હોય ત્યાં જુઓ પરંતુ આમામામ ન કરો મારા શરીર દ્વારા તથા શબ્દોના ઉચ્ચારણ દ્વારા જો તમે આમ કરશો તો ધીમે ધીમે તે તમારા મનમાં પણ વ્યક્ત થવાનું શરૂ થશે તે બિનજરૂરી ચીજો નહીં કરે જ્યારે તમે બિનજરૂરી ચીજો નથી કરતા ત્યારે તમારી પાસે રહેલી ઉર્જા ધીમે ધીમે સ્વયંને સંભવિત શક્તિમાં રૂપાંતરિત કરે છે તો આ વિકસાવવામાં તમે જે આસનો કરો છો તમે જે સૂર્ય નમસ્કાર કરો છો જો તમે કરતા હો અથવા તો અન્ય જે પણ ક્રિયા તમે કરતા હોવ છો તે આ શક્તિ વિકસાવવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે બિનજરૂરી કાર્યોમાં તેનો વ્યય ન થવો જોઈએ અત્યારે તમારા દિમાગમાં જે વિચારો આવી રહ્યા છે તેને તમે રોકી નથી શકવાના તેને પણ તમે તમારી અંદર ફક્ત એક પડઘો લાવો એક સરળ મંત્ર જો તે ગાંડાની માફક દોડતું હોય તો એક સરળ મંત્રનું ઉચ્ચારણ કરો એક ચોક્કસ પરાવર્તનનું સર્જન કરો તમે જોશો કે વિપુલ માત્રામાં વ્યક્તિગત શક્તિનો ખૂબ વધારો થશે તમારી આ આંતરિક શક્તિ વગર તમે તમારા જીવનના પરિમાણોમાંથી મુક્ત નહીં થઈ શકો જીવન અત્યારે મોટાભાગના લોકો માટે દિવ્યતા એ ફક્ત ધર્મગ્રંથની એક ઉક્તિ છે તે તેમના જીવનનો જીવંત અનુભવ નથી જો તેને જીવંત અનુભવ બનાવવો હોય જો સર્જક જેટલું જ કશુંક શક્તિશાળી તમારા જીવનમાં લાવવું હોય તો તમારી અંદર શક્તિની અમુક માત્રા હોવી જરૂરી છે એ હંમેશા સમજવું જોઈએ કે શક્તિનો અર્થ એ વર્ચસ્વ નથી શક્તિનો અર્થ થાય છે અસરકારક બનવું શક્તિ એટલે કે સશક્ત બનવું ફક્ત જ્યારે તમે આ શક્તિની પ્રભાવિકતા તમારી અંદર લાવશો અને તમે આ જીવન પસાર કરશો સમાજમાં તમારું ક્યાં સ્થાન છે તમારી આર્થિક સ્થિતિ કેવી છે ભૌતિક સ્થિતિ કેવી છે તેનાથી કોઈ ફર્ક નહીં પડે તમે ફક્ત રાજાની માફક ચાલો કારણ કે તમારી આંતરિક શક્તિ તમને તે રીતે ચાલવા પ્રેરે છે